Welcome to the Investors Trading Academy talking glossary of financial terms and events. Our word of the day is debentures. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 3 ની અંદર આપણે અત્યાર સુધીમાં ડિબેન્ચરનો અર્થ, ડિબેન્ચરની વ્યાખ્યા, ડિબેન્ચરના પ્રકારો, ડિબેન્ચર બહાર પાડવાની વિધિ અને ડિબેન્ચર હોલ્ડરને કયા અધિકારો મળે છે તેની ચર્ચા કરી. આજે આપણે જે વાત કરવા માટે જઈ રહ્યા છીએ એ ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ, જેને ડિબેન્ચર ટ્રસ્ટ કરાર અથવા તો ટ્રસ્ટ ન્યાસ કરાર પણ એને કહેવામાં આવે છે. તો આજનો પ્રશ્ન છે એ ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ છે. તો ચાલો આજે આપણે વાત કરીએ. તમને બોર્ડની પરીક્ષામાં આ રીતે પ્રશ્ન પૂછાય કે ટૂંક નોંધ લખો ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ, કેટલા ગુણમાં પૂછાશે? તો આ પ્રકરણમાંથી બે ગુણનું જ પૂછાય છે, એટલા માટે આ પ્રશ્ન તમને બે ગુણમાં પૂછી શકાય બોર્ડમાં. તો એમાં સૌ પ્રથમ પ્રસ્તાવનાની ચર્ચા કરીએ તો ડિબેન્ચર ઇઝ ઇક્વલ ટુ કંપનીનું દેવું, કંપની માથે દેણું કરે છે એવું સ્વીકાર કરે છે. આ એનો અર્થમાં આપણે એનો અભ્યાસ કર્યો હતો કે ડિબેન્ચર એટલે દેવું છે. તો અહીંયા કંપનીનું દેવું છે અને આ દેવા સામે કંપનીએ જે દેવું કર્યું છે એ દેવા સામે કંપની મિલકતો ગીરવો આપે છે. કંપની એની મિલકતો હોય એ ગીરવે મૂકે છે, તો આમ એ દેવું કરે છે ભારતીય કંપની ધારા પ્રમાણે. હવે જો અહીંયા 2013નો જે કંપની ધારો છે એમાં ભારતીય કંપની ધારા પ્રમાણે કંપની અને ડિબેન્ચર ધારકો વચ્ચે કાયદેસરનો કરાર કરવામાં આવે છે. ડિબેન્ચર હોલ્ડરો છે અને કંપની છે, આ બે વચ્ચે કોન્ટ્રાક્ટ થાય છે, કરાર થાય છે. તો અને આ કરાર છે એની રજિસ્ટ્રાર ઓફ કંપની, બોર્ડમાં તમને પૂછાય ROCનું ફૂલ ફોર્મ આપો, તો રજિસ્ટ્રાર ઓફ કંપની સમક્ષ તેની નોંધણી કરાવવી પડે છે. આ કરાર છે તો કરારની નોંધણી ક્યાં કરાવવાની હોય છે? રજિસ્ટ્રાર ઓફ કંપની સમક્ષ આની નોંધણી કરાવવાની હોય છે. તો આટલી બાબત છે એ પ્રસ્તાવનાને લાગતી વળગતી બાબતો છે. હવે આપણે વાત કરશું એ ડિબેન્ચર ટ્રસ્ટ ડીડનો અર્થ. તો હવે આપણે વિદ્યાર્થી મિત્રો, ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ એટલે શું? તો કંપની અને ડિબેન્ચર ધારકો વચ્ચે નક્કી કરવામાં આવતી શરતો, અહીંયા કંપની થોડીક શરતો રજૂ કરશે, થોડીક શરતો ડિબેન્ચર ધારકો રજૂ કરશે, અને બંનેની શરતો માન્ય રાખવામાં આવે અને પછી એક કોન્ટ્રાક્ટ તૈયાર કરવામાં આવે છે. તો અહીંયા કંપની અને ડિબેન્ચર ધારકો વચ્ચે નક્કી કરવામાં આવતા આ શરતોના કરારને, અહીંયા ટર્મ્સ એન્ડ કન્ડિશન, તો આ શરતોના કરારને, જો આ એના અલગ અલગ નામ છે. પહેલું નામ છે એ કયું છે? ટ્રસ્ટ ડીડ. બીજું નામ છે એ કયું છે? ટ્રસ્ટ કરાર. ત્રીજું નામ કયું છે? ટ્રસ્ટ ન્યાસ કરાર તરીકે પણ ઓળખવામાં આવે છે. તો અહીંયા ત્રણ નામ છે. પહેલું નામ છે એ તો કે ટ્રસ્ટ ડીડ, ગુજરાતીમાં પણ તમે લખી શકો. બીજું છે ટ્રસ્ટ કરાર અને ત્રીજું છે ટ્રસ્ટ ન્યાસ કરાર. તમને બોર્ડમાં ટૂંક નોંધ લખો, આ ત્રણેય નામથી પૂછાય તો તમારે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. કોઈ પણ રીતે પૂછે ટૂંક નોંધ તો એનો જવાબ સેમ રહેશે. તો ફરીથી, કંપની અને ડિબેન્ચર ધારકો વચ્ચે નક્કી કરવામાં આવતા આ શરતો, શરતો એટલે કઈ? વ્યાજની શરત હોય, નાણાં પરત કરવાની શરત હોય, મિલકતો ગીરો મૂકવાની શરત હોય, દસ્તાવેજો તપાસવાની જે અધિકાર મળે છે એની શરતો હોય, તો આ બધી શરતોનો આમાં સમાવેશ થતો હોય છે. તો ફરીથી આ એકવાર ચર્ચા કરી લેવાની, કંપની અને ડિબેન્ચર ધારકો વચ્ચે નક્કી કરવામાં આવતા આ શરતોના કરારને ટ્રસ્ટ ડીડ, ટ્રસ્ટ કરાર કે ટ્રસ્ટ ન્યાસ કરાર તરીકે પણ ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, તમને એક માર્કમાં પૂછાય કે ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ એટલે શું, તો તમે આનો જવાબ તમે બોર્ડમાં લખી શકશો. હવે એની થોડીક આગળ ચર્ચા કરીએ તો અમુક મુદ્દા અહીંયા, વિદ્યાર્થી મિત્રો, તમે ટેક્સ્ટબુક સાથે ફોલો કરતા જાજો, ટેક્સ્ટબુકની અંદર તમને માહિતી મળતી જશે. તો અહીંયા ડિબેન્ચર હોલ્ડરો, મિત્રો, જો આ બધા ડિબેન્ચર હોલ્ડરો છે, આ ડિબેન્ચર હોલ્ડરો જુદી જુદી જગ્યાએ બિનસંગઠિત રીતે વહેંચાયેલા હોય છે. થોડાક ગુજરાતમાં રહેતા હોય,
થોડાક ડિબેન્ચર હોલ્ડરો છે એ મહારાષ્ટ્રમાં રહેતા હોય, થોડાક ડિબેન્ચર હોલ્ડરો છે એ પંજાબમાં રહેતા હોય, તો આ ડિબેન્ચર હોલ્ડરો એક જગ્યાએ રહેતા હોતા નથી. તો આવા સમયે આ એટલે આને બિનસંગઠિત કહેવાય. ડિબેન્ચર હોલ્ડરો કેવી રીતના હોય છે તો કે એક જગ્યાએ રહેતા નથી, એ અલગ અલગ જગ્યાએ રહેતા હોય છે, એટલે બિનસંગઠિત રીતે વહેંચાયેલા હોય છે. તો કંપનીમાં આ લોકોના હિતનું એટલે કે ડિબેન્ચર ધારકોના હિતનું રક્ષણ કરવા માટે કોણ હોય છે? તો આ ડિબેન્ચર હોલ્ડરો છે એ લોકોના હિતનું રક્ષણ કરવા માટે ટ્રસ્ટ ડીડની જોગવાઈ પ્રમાણે તેમના પ્રતિનિધિ એટલે અહીંયા ટ્રસ્ટીઓ જે સમાજમાં પ્રતિષ્ઠિત સ્થાન ધરાવતા હોય, મોભો ધરાવતા હોય, જેની ઉપર વિશ્વાસ રાખી શકાય હોય રાખી શકાય એવા ટ્રસ્ટીઓની અહીંયા નિમણૂક કરવામાં આવે છે. તો ફરીથી ડિબેન્ચર હોલ્ડરો એટલે તો કે આ જે લોકોએ તમારી કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એ બધાય તો જુદી જુદી જગ્યાએ રહેતા હોય છે. તો એવા સમયે કંપનીમાં આ ડિબેન્ચર હોલ્ડરોના હિતનું રક્ષણ કોણ કરશે? તો કે હિતનું રક્ષણ કરવા માટે કેટલીક પ્રતિષ્ઠિત વ્યક્તિઓની નિમણૂક કરવામાં આવે છે. અને આ લોકોનું નામ શું છે? ટ્રસ્ટીઓ. આ લોકોના નામ શું હોય છે? ટ્રસ્ટીઓ. તો આ લોકોની ટ્રસ્ટી તરીકે નિમણૂક કરવામાં આવે છે. તો અહીંયા ફરીથી આવી ક્યારે જરૂર પડે? એક તો પહેલું શું, આ ડિબેન્ચર હોલ્ડરો બિનસંગઠિત અવસ્થામાં હોય છે, તો હિતનું રક્ષણ કોણ કરશે? આ ટ્રસ્ટીઓ. ટ્રસ્ટીઓ કેવી રીતના કામ કરશે? તો કે ટ્રસ્ટ ડીડની જોગવાઈઓ પ્રમાણે. ટ્રસ્ટ ડીડ એટલે શું? કે જે શરતો નક્કી કરી છે એ શરતોના કરારને શું કહેવામાં આવે છે? ટ્રસ્ટ ડીડ કહેવામાં આવે છે. તો બિનસંગઠિત રીતે વેચાયેલા હોય છે, હિતનું રક્ષણ કરવા માટે કેટલીક પ્રતિષ્ઠિત વ્યક્તિઓ છે, આ બધા ટ્રસ્ટીઓ છે, આ બધા ડિબેન્ચર હોલ્ડરો છે, બિનસંગઠિત અવસ્થામાં છે એટલે કે આ જુદી જુદી જગ્યાએ રહેતા હોય છે. તો એ લોકોના હિતનું રક્ષણ કોણ કરશે? આ બધા એના ટ્રસ્ટીઓ. તો ટ્રસ્ટીઓની આ તબક્કે નિમણૂક કરવામાં આવે છે. તમને બોર્ડમાં પ્રશ્ન પૂછાય કે ટ્રસ્ટીઓની નિમણૂક કેવી રીતના થાય છે? તો ટ્રસ્ટ ડીડની જોગવાઈઓ પ્રમાણે. કેવી રીતના નિમણૂક થાય છે? ટ્રસ્ટ ડીડની જોગવાઈઓ પ્રમાણે નિમણૂક થાય છે. તો આટલી બાબત એમાં આવશે. ઓકે, તો પહેલાં પ્રસ્તાવના જોઈ, ત્યાર પછી ટ્રસ્ટ ડીડનો અર્થ જોયો, પછી બિનસંગઠિત અવસ્થામાં ડિબેન્ચર હોલ્ડરો હોય છે તો હિતનું રક્ષણ કરવા માટે ટ્રસ્ટીઓ છે એની વાત કરી. હવે થોડીક આગળ વાત કરીએ તો આ ટ્રસ્ટીઓ હવે જેની આપણે નિમણૂક કરી છે હિત રક્ષણ કરવા માટે, તો આ ટ્રસ્ટીઓ ડિબેન્ચર ધારકોના વિશાળ સમુદાયનું પ્રતિનિધિત્વ કરે છે, મોનિટરિંગ કરે છે. એનું આપણે કેમ નેતા હોય છે પ્રતિનિધિ, તો એવી જ રીતના અહીંયા આ ડિબેન્ચર હોલ્ડરો બધાય છે એનું પ્રતિનિધિ કોણ કરે છે? આ ટ્રસ્ટીઓ છે એનું પ્રતિનિધિત્વ કરતા હોય છે. આ આટલી બાબત એમાં આવી જાય કે આ લોકોનું કામ શું છે? તો કે એક વિશાળ સમુદાય છે એનું પ્રતિનિધિત્વ આ ટ્રસ્ટીઓ કરે, કારણ કે આ બધા તો અહીંયા હાજર રહી શકતા નથી. તો પછી એવા સમયે આ લોકો બધા નિર્ણયો લેતા હોય છે. આ ટ્રસ્ટીઓ ડિબેન્ચર ધારકોનો વિશ્વાસ એટલે કે ટ્રસ્ટ રાખતા હોય. વિશ્વાસ એ જ વિશ્વાસ છે, એટલે ટ્રસ્ટ એટલે કે વિશ્વાસ સંપાદન કરી તટસ્થ રીતે હિત રક્ષણ માટે કાર્ય કરતા હોય છે. ફરીથી ટ્રસ્ટીઓ છે એ વિશાળ સમુદાયનું પ્રતિનિધિત્વ કરે છે. ડિબેન્ચર ધારકોનું જે વિશાળ સમુદાય છે, આ બધું આખું જે ડિબેન્ચર હોલ્ડરોનો સમૂહ છે એની આ લોકો ટ્રસ્ટીઓ છે એનું પ્રતિનિધિત્વ કરે છે. આ એક વાત. બીજી વાત શું કે આ ટ્રસ્ટીઓ ડિબેન્ચર ધારકોનો વિશ્વાસ સંપાદન કરી શકે એવા હોવા જોઈએ, કારણ કે વિશ્વાસ એ જ વિશ્વાસ છે. તો અહીંયા ડિબેન્ચર હોલ્ડરોના વિશ્વાસ સંપાદન કરી શકે એવા ટ્રસ્ટીઓ હોવા જોઈએ, અને એનું કામ શું છે? તો કે હિત રક્ષણ માટે જ કાર્ય કરવાનું હોય છે. તમારી ટેક્સ્ટબુકમાં બે વર્ડ નીચે લાઇનિંગ કરી નાખજો, એક વિશાળ સમુદાયનું પ્રતિનિધિત્વ અને વિશ્વાસ સંપાદન અને હિત રક્ષણ, આ ત્રણ છે. અહીંયા તમારો બીજો પેરેગ્રાફ છે એ પૂરો થાય છે. તમારી ટેક્સ્ટબુકની અંદર ટોટલ આ બધી પેરેગ્રાફ વાઇઝ આપ્યું છે, તમે એને આવી રીતના મુદ્દા વાઇઝ કાઉન્ટ કરી શકો છો અને મુદ્દા વાઇઝ પણ લખી શકો છો. તો પહેલાં અર્થ, પછી
પહેલાં પ્રસ્તાવના, પછી અર્થ અને પછી એની વિવિધ બાબતો છે એમાંની હવે આગળ થોડીક ચર્ચા કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ ટ્રસ્ટીઓ છે એ વિશ્વાસ સંપાદન કરી શકે એવા હોય છે, આ ટ્રસ્ટીઓ હિત રક્ષણ કરી શકે એવા હોય છે. તો એવી જ રીતના હવે આગળ ચર્ચા કરીએ તો ક્યારે એને હિત રક્ષણ અને તટસ્થ રીતે નિર્ણય કરવાનો હોય છે, કે જ્યારે કંપનીમાં કોઈ મિલકત ઉપર, જો આ મિલકતો હોય તો આ મિલકતો ઉપર સ્થિર કે અસ્થિર બોજ હોય. જો અહીંયા કેટલી મિલકત છે, 1, 2 અને 3, તો 3 મિલકત હોય તો 3-એ 3 ઉપર જો બોજો ઊભો કર્યો હોય કંપનીએ, તો એને તરતો બોજ કહે છે, એટલે કે અસ્થિર બોજ કહે. અને 3માંથી 1 જ મિલકત ઉપર બોજો ઊભો કર્યો છે, આ 2 મિલકતો ઉપર બોજો નથી ઊભો કર્યો, તો આ મિલકત ઉપર, 1 જ મિલકત ઉપર બોજો ઊભો કર્યો હોય તો એને સ્થિર બોજ કહે છે, 3માંથી 1. હવે આની પહેલાં આપણે એની ચર્ચા કરી નાખી, પણ છતાંય અત્યારે ચર્ચા કરવી હોય તો આપણે આની ચર્ચા કરી શકીએ. એની અંદર પહેલું શું, કે જો કંપની સમગ્ર મિલકત ઉપર બોજો ઊભો કરે ને, તો અસ્થિર બોજ અથવા તરતો બોજ. અને જો કંપની સમગ્રમાંથી અમુક મિલકતો ઉપર જ બોજો ઊભો કરે, એટલે કે 1 જ મિલકત ઉપર બોજો ઊભો કર્યો, તો એને સ્થિર એટલે કે ફિક્સ બોજ કહે છે. તો આ કંપનીમાં સ્થિર કે અસ્થિર બોજની પરિસ્થિતિ ઉદ્ભવે ત્યારે ટ્રસ્ટ ડીટ, જો અખત પત્ર, આ રીતના ટ્રસ્ટ ડીટની આખી બુકલેટ હોય, આગળ આવશે થોડીક આપણે ચર્ચા કરશું, આની અંદર બધા જવાબ લેખા હોય છે. આની પહેલાં પણ ચર્ચા કરી હતી કે કંપનીના સંચાલકો છે એના માટે કઈ જોગવાઈ છે, કંપની ધારાની જોગવાઈ. ફરીથી બોલું છું, કંપનીના સંચાલકો માટે કઈ જોગવાઈ હોય છે, કંપની ધારાની એટલે કે કંપની ધારા 2013ની જોગવાઈ હોય છે. એમ ટ્રસ્ટીઓ છે એના માટે કઈ જોગવાઈ હોય છે, ટ્રસ્ટ ડીડની જોગવાઈ હોય છે. કઈ જોગવાઈ હોય છે, ટ્રસ્ટ ડીડની જોગવાઈ હોય છે. તો આ ટ્રસ્ટ ડીડની જોગવાઈ પ્રમાણે કાર્યવાહી કરવાની હોય છે. સંચાલકો છે એ કંપની ધારા 2013 પ્રમાણે કાર્ય કરે, ટ્રસ્ટીઓ છે એ ટ્રસ્ટ ડીડની જોગવાઈ પ્રમાણે કાર્ય કરે છે. ઓકે, આ મગજમાં રાખજો. 2 પોઈન્ટ ઓફ વ્યૂ છે, 1 પોઈન્ટ ઓફ વ્યૂ છે એ સંચાલકો છે, બીજો પોઈન્ટ ઓફ વ્યૂ છે એ ટ્રસ્ટીઓ છે. સંચાલકો માટે ભારતીય કંપની ધારા 2013ની જોગવાઈ છે, જ્યારે ટ્રસ્ટીઓ માટે ટ્રસ્ટ ડીડની જોગવાઈ છે. તો અહીંયા કંપનીમાં જ્યારે સ્થિર કે અસ્થિર બોર્ડની પરિસ્થિતિ ઉદ્ભવે ત્યારે ટ્રસ્ટ ડીડની જોગવાઈ પ્રમાણે કાર્ય કરવામાં આવે છે. તમારી ટેક્સ્ટ બુકમાં આ પેરેગ્રાફ વાઇઝ હોય તો આનો 3જો પેરેગ્રાફ છે, અહીંયા તમારે સ્થિર કે અસ્થિર બોજમાં લાઇનિંગ કરવી હોય તો તમે કરી શકો છો. અને ટ્રસ્ટ ડીડ છે તો ટ્રસ્ટ ડીડની રજિસ્ટ્રાર ઓફ કંપની સમક્ષ નોંધણી કરાવવાની હોય છે. અને પહેલાં પણ આવી ગયું કે આ જે ટ્રસ્ટ ડીડ છે એની રજિસ્ટ્રાર ઓફ કંપની ROC સમક્ષ એની નોંધણી કરાવવાની હોય છે. આ રજિસ્ટ્રાર સમક્ષ તમે નોંધણી કરાવી પછી જો તમને એવું લાગે કે તમે જે કરાર નક્કી કર્યા છે એમાં ફેરફાર કરવો છે, તમે જે શરતો નક્કી કરી છે એમાં ફેરફાર કરવો છે, તો આવા સમયે તમારે તમારી જાતે ફેરફાર કરી શકાતો નથી. નથી એમાં કંપની ફેરફાર કરી શકતી, યાદ રાખજો, નથી એમાં કંપની ફેરફાર કરી શકતી કે નથી આ ટ્રસ્ટીઓ ફેરફાર કરી શકતા. તો સર ફેરફાર કોણ કરી શકે? તો અહીંયા ખાસ સમજો કે જો એકવાર નોંધણી થઈ ગઈ ને પછી એમાં ફેરફાર કરવો હોય તો ડિબેન્ચર હોલ્ડરોની સભા બોલાવવામાં આવે છે. બોર્ડમાં MCQમાં પૂછાય છે કે જો ટ્રસ્ટ ડીડમાં ફેરફાર કરવો હોય, ટ્રસ્ટ ડીડની કોઈ જોગવાઈમાં ફેરફાર કરવો હોય તો આ ફેરફાર કેવી રીતે કરવામાં આવે છે? તો આવા સમયે ડિબેન્ચર હોલ્ડરોની, બધા ડિબેન્ચર હોલ્ડરોને ભેગા કરવાના, એની સભા બોલાવવાની અને તેમાં તેમની સંમતિ મેળવ્યા પછી જ, અહીંયા ખાસ લાઇનિંગ કરજો, ડિબેન્ચર હોલ્ડરોની સંમતિ. તમારી ટેક્સ્ટ બુકનું જ આ લખેલું છે, તમારી ટેક્સ્ટ બુકમાં જે આપ્યું છે એ જ લખેલું છે, એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી. એટલે અહીંયા ખાસ આ તમે આ આઇકોન મગજમાં રાખજો, MCQમાં પૂછાય એટલા માટે કે, અને આ ઇંગ્લિશમાં એટલે લખ્યું છે અહીંયા, ટ્રસ્ટ ડીડમાં ROCની નોંધણી, ટ્રસ્ટ ડીડની ROCમાં નોંધણી કરાવી ને કે ROC સમક્ષ પછી તમારે ફેરફાર કરવો હોય તો સભા બોલાવી, સભ્યોની સંમતિ, ડિબેન્ચર હોલ્ડરોની સંમતિ મેળવી અને પછી તમે એમાં ફેરફાર કરી શકો છો. આ મગજમાં રાખજો, ખાસ તમારા માટે અગત્યનું છે કે ડિબેન્ચર ટ્રસ્ટ ડીડમાં ફેરફાર કેવી રીતે કરવામાં આવે છે. તો જો ડિબેન્ચર ટ્રસ્ટ ડીડની નોંધણી થઈ ગઈ હોય
तो नोंधणी थया पछी फेरफार करवानो होय तो डिबेंचर होल्डरोनी सभा बोलावी अने तेमां डिबेंचर होल्डरोनी संमति लीधा बाद फेरफार करवामां आवे छे। ओके विद्यार्थी मित्रों, बीए मार्कमां तमने जो डिबेंचर ट्रस्ट डीडनी टूंक नोंध पूछाय तो केटलू लखो? जो टूंक नोंध हजी अर्धी छे, परंतु अहीं तमारा माटे थोड़ी जे अगत्यनी बोर्ड रिलेटेड छे ए वातो पहेला करी लईए। एनी अंदर पहली बाबत कही के सर बे मार्कमां डिबेंचर ट्रस्ट डीडनी टूंक नोंध पूछाय तो अमारे केटलू लखवानुं, एक वात। बीजी वात करीए तो तमने एक एवो प्रश्न पूछी शकाय के डिबेंचर ट्रस्ट डीडमां कई विगतो दर्शाववामां आवे छे, तो एक आ प्रश्न छे ई पण अवारनवार पूछाय छे। तो અહીંયા બે પ્રશ્ન છે એનો સમાવેશ છે એ આ આની અંદર કરવામાં આવેલો છે। તો હવે તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એની વાત કરીએ તો પહેલા શરૂઆત કરીએ કે બે માર્કની અંદર ટૂંક નોંધ પૂછાય કે ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ વિશે ટૂંક નોંધ લખો તો બોર્ડમાં તમારે કેટલું લખવાનું કે જેથી તમારું પેપર છે એ સમયસર પૂરું થઈ જાય। તો અહીંયા ડિબેન્ચર ટ્રસ્ટ ડીડની ટૂંક નોંધ પૂછાય તો એમાં સૌ પ્રથમ તમે અર્થ લખશો કે કંપની અને ડિબેન્ચર ધારકો વચ્ચે નક્કી કરવામાં આવતી શરતોના કરારને ટ્રસ્ટ કરાર, ટ્રસ્ટ ન્યાસ કરાર કહે છે। આ એનો અર્થ થયો। હવે માની લ્યો કે પછી તમારે આગળ બે મુદ્દા લખવા હોય તો એ લખી શકો કે ડિબેન્ચર હોલ્ડરના હિત રક્ષણ માટે ટ્રસ્ટીઓની નિમણૂક કરવામાં આવે છે અને આ ટ્રસ્ટ ડીડ છે એની રજિસ્ટ્રાર ઓફ કંપની સમક્ષ નોંધણી કરાવવામાં આવે છે। હવે કંપની, હવે આપણે જે પ્રશ્ન અધૂરો હતો ને ત્યાંથી જે કઈ કઈ વિગતો જણાવવામાં આવે છે ને આની અંદર સમાવેશ કરવામાં આવે છે એ વિગતોની વાત કરીએ તો અહીંયા કંપની ધારા મુજબ ટ્રસ્ટ ડીડ ફોર્મ ભરવું જોઈએ। હવે એમાં કઈ કઈ વિગતો હોય છે તો અહીંયા વિગતોની સાથે આ ટૂંક નોંધ છે એ પૂરી થાય એ કરીએ તો પહેલી વિગત છે કંપનીની પ્રાથમિક વિગત, એટલે કંપની કયા હેતુ માટે ચાલુ કરવામાં આવી છે, કંપનીને કયા પ્રકારનો ધંધો જ કરે છે, આ બધી વિગત એમાં હોય છે। બીજી વિગત છે ડિબેન્ચર ઇસ્યુની વિગત કે કંપની ડિબેન્ચર, કેટલા ડિબેન્ચર બહાર પડ્યા છે, કયા પ્રકારના ડિબેન્ચર બહાર પડ્યા છે, તો જે એનો ઇસ્યુ આવ્યો હોય તો ઇસ્યુની વિગત પણ આ ટ્રસ્ટ ડીડમાં લખેલી હોય છે। પછી ત્રીજું આવે જામીનગીરી કે ગીરો મૂકેલ મિલકતની વિગત કે કઈ કંપનીએ કઈ મિલકતો ગીરવે મૂકી છે એ પણ એમાં હોય। તો ત્રણ વિગત થઈ મિત્રો, પહેલી કઈ કંપનીની પ્રાથમિક વિગત, બીજું ડિબેન્ચર ઇસ્યુની વિગત, જામીનગીરી પેટે અથવા તો ગીરો મૂકેલ મિલકતની વિગત, પછી ચોથું છે ટ્રસ્ટીઓની નિમણૂક અંગેની વિગત કે કયા કયા ટ્રસ્ટીઓની તમે નિમણૂક કરી છે, તો નિમણૂક અંગેની વિગતો। વિદ્યાર્થી મિત્રો તમે સાથે સાથે બોલતા જજો કારણ કે આ પ્રશ્ન ટૂંકનો અગત્યની છે, સાથે સાથે આ પ્રશ્ન પણ મહત્વનો છે। કયો પ્રશ્ન કે ડિબેન્ચર ટ્રસ્ટ ડીડમાં કઈ કઈ વિગતો સમાવવામાં આવે છે, તો પહેલું કઈ વિગત આવશે તો કે પહેલી વિગત છે એ કંપનીની પ્રાથમિક વિગત, ડિબેન્ચર ઇસ્યુની વિગત, ગીરો મૂકેલ મિલકતની વિગત, ટ્રસ્ટીઓની નિમણૂક અંગેની વિગત, પાંચમી વિગત છે જવાબદારી નિભાવવામાં કસૂરની ઘટનાઓ। ઘણી વખત શું છે કંપની છે એ મિલકતો ગીરે મૂકી, કંપનીએ મિલકતો ગીરવે મૂકી હોય પણ વ્યાજ ન આપે કંપની, તો આવા સમયે એ કસૂર કહેવાય। તો કંપની આવી કસૂર કરે, કોઈ પણ ઘટના બની હોય તો કસૂરની ઘટનાઓની વિગત એમાં લખેલી હોય છે। કંપનીને બંધન કરતા શરતોની જોગવાઈઓ કે કઈ કઈ એવી શરતો છે કે જેમાં કંપની છે એ બંધાયેલી છે, નાણાં પરત આપવાની જેમ એવી રીતના ઘણી બધી શરતો હોય તો એમાં બંધાયેલી છે, તો એની બાબતો, અને સાતમું છે એ અન્ય બાબતો। અન્ય બાબતોની અંદર ત્રણ છે કે ટ્રસ્ટ ડીડની શરતોમાં ફેરફાર કર્યો હોય તો એની વિગત, કે તમે ટ્રસ્ટ ડીડ તૈયાર કર્યું અને હવે તમને એમ લાગે કે અમારે શરતોમાં ફેરફાર કરવો છે, તો એ હમણાં આવ્યું ને થોડી વાર પહેલાં જ હજી ચર્ચા કરી કે ડિબેન્ચર હોલ્ડરોની સભા બોલાવીને એમાં ફેરફાર કરવાનો હોય છે, તો આ ફેરફાર કર્યો હોય તો એની વિગતો પણ આ ટ્રસ્ટ ડીડમાં સમાવવામાં આવે છે। ટ્રસ્ટ ડીડની સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવા કંપની જવાબદાર છે। જો આપણે કોઈ પણ મકાનની ખરીદી કરીએ તો મકાન ખરીદવાનું હોય તો ખરીદનાર સ્ટેમ્પ ડ્યુટી ચૂકવે છે ને, એમ અહીંયા સ્ટેમ્પ ડ્યુટી કોણ ચૂકવશે, હંમેશા કંપની જ આ સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવા માટે જવાબદાર હોય છે। ટ્રસ્ટ ડીડની જે સ્ટેમ્પ ડ્યુટી થાય છે એ કોણ ચૂકવશે, કંપની। અને છેલ્લું આવે ડિબેન્ચર ધારકોની સભા, ફરિયાદ, અને જો કોઈ પણ વાંધો હોય અથવા તો તેનું નિરાકરણ લાવવું હોય
તો આ બધી બાબતો આ ટ્રસ્ટ ડીડની અંદર સમાવેશ કરવામાં આવે છે. તો અહીંયા મિત્રો આ પ્રશ્ન છે એ તમારો પૂરો થાય, ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ. તો તમે ખૂબ સારી રીતે આ પ્રશ્નનો અભ્યાસ કરો, બોર્ડ રિલેટેડ ખૂબ અગત્યનો પ્રશ્ન છે, એટલે આની બે વખત તમે એનું લેખન કરી અને પછી તમે આ પ્રશ્ન તૈયાર કરજો જેથી તમને બોર્ડમાં પૂરા માર્ક્સ મેળવી શકો.